सरकार सुगर फेक्टरी ने जीवंत करवा माटे 30 करोड़ रुपयानी जे मांगणी हती ए पूरेपूरी राज्य सरकारे मंजूर करी छे अने दिवाळी सुधीमां आ सुगर फेक्टरी धमधमती थाय एना कारणे खेडूतोने पोतानी शेरडी जेमणे 1800 रुपया वेची पड़े छे एना बदले 2800 થી વધુ રૂપિયા એનો ભાવ નાણા ખાતા એ કુડીનાર ખાન કારખાનાને આપ્યું છે કે નહીં અને આપ્યું હોય તો કયા હેડે આપ્યું છે એવી રીતે તમે તાલાડા સુગર ફેક્ટરીને પણ આવું સ્પેશિયલ પેકેજ આપવા માગો છો અને એ ફેક્ટરી ચાલુ કરવા માગો છો કે નહીં કારણ કે અમારે ત્યાં શેરડીનું વાવેતર માન્ય અધ્યક્ષશ્રી વધારે હોય છે ખેડૂતો રાબડાવાળા આજે ખેડૂતોને બરાબર ભાવ પોષણ આપતા નથી અને આપણે ડબલ આવક એમ નહીં કરી શકીએ એટલે મારે નાણા મંત્રીશ્રીને વિનંતી છે કે પ્રોસેસ યુનિટ આપણા હશે તો જ ખેડૂતોની આવક આપણે ડબલ કરી શકશું તો આ બંને ખાંડ કારખાનાઓને સ્પેશિયલ પેકેજ જેમ કોડીનારને આપ્યું છે તાલાળાને આપીને તમે ચાલુ કરવા તમે માગો છો કે નહીં મારી વિનંતી પણ જે સુગર ફેક્ટરીઓ નબળી પડી છે એના માટે આ તલાલા ફેક્ટરીનું દેવું 44 કરોડ 62 લાખ છે અને બિલેશ્વર ખાંડ મંડળીનું દેવું 72 કરોડ 87 લાખ છે હા હવે આ કંપનીઓને પાછી શરૂ કરવા માટે એનું બોર્ડ ઓફ ડિરેક્ટર એનું શું કરવા માગે છે આ બધી ચર્ચા વિચારણાને અંતે સરકારે આ બજેટમાં સુગર ફેક્ટરીઓને જો કંઈ નાની મોટી મુશ્કેલી થતી હોય તો એના માટે એક વ્યવસ્થા રાખી છે મદદ કરવા માટેની એમાં કોઈ પર્ટિક્યુલર સુગર ફેક્ટરીનું નામ નથી જે કોઈ સારી રીતે પ્રપોઝલ લઈને આવે તો એના માટે વિચારણા કરવામાં આવશે